ગેનીબેન એ પોતે એક વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લામાં એક મજબૂત પ્રભુત્વ ધરાવતા નેતા છે એટલે એમનું એક ફેક્ટર બીજું એમને એક ચલાયેલું કે બનાસની બેન એટલે ગેનીબેન એટલે આ એક એમનું એક જે ભાવાત્મક હતું એ ખૂબ ચૂંટણીની અંદર કોઈ પણ અત્યારે જે બારના જિલ્લામાં જઈને પૂછો તો એ કોઈ પણ ફોન કરે તો કે બનાસની બેનનું કેવું છે બનાસની બેનનું કેવું છે એટલે એક એમને એક આ માહોલ ઊભો કરેલો હતો ભાવનાત્મક હવે એ તો મોદીને ઓળખી બી યાર એક બેન બેનને કોઈ ના ઓળખી એ મોદી આવે ફોટામાં મોદી ફોટો કરી શકો

ને મોદી સાહેબે કામ સારું કર્યું છે બરાબર એટલે લગભગ તો મોદી સાહેબે જ આવવા જોઈએ ભાજપ જ આવશે ભાજપ હા અને ભાજપ આવશે અને ઠેઠી ભાજપમાં રહ્યા હતા બરાબર આપણે તમને સાચું કહો ખોટું તો બોલતા નહીં અને આપણી તાકાતને સવાર ચડે બેઠા હતા ખરું પણ એટલે બેઠા હતા અને ઠેઠથી ભાજક તો ઠેઠથી આવે અને વોટ ઠેઠથી અમે ભાજપને હાલ છે આજ દિવસે વાતાવરણ ગમે કહેવા ગમે તે સમજાવે ગમે તે કોણ એને મૂલ્ય અમારે શું એ જોર છે એટલે થોડું બોલવું પડે વાતાવરણ એટલે અમુક જે એ પાર્ટીઓમાં વાળા છે ને એનો જોર છે એ મોટા આગેવાનો રહીએ અમારે એને મૂળે કેવું આપણે આવો કોંગ્રેસને હાલશે આપણે બોલ વાત એને સમજા કે અમે કોંગ્રેસને હાલશે આલા કરવા પડદામાં થોડા કહીએ પડદામાં થોડાક આવે હવે એ તો તમારો <tumarok> <tumarik> ગરીબ લોકોને સહાય મકાન વૃદ્ધા પેન્શન આ બધું બહુ આપેલું છે એટલે લાગે તો એવું જ છે કે ભાજપ જ આવશે અને લોકોએ વોટ પણ સારા એવા કર્યા છે મોદીજીએ કામ પણ સારા કર્યા છે અને બનાસકાંઠામાં જો કે જ્ઞાનીબેન અને રેખાબેન છે એટલે લાગે છે કે ભાજપ જ આવશે હા એ પણ સારી રીતે ચાલે છે પણ લાવશે તો ભાજપ જ કારણ કે વોટિંગમાં ભાજપ વધારે સારું છે એવી ચર્ચા પણ થાય છે કે મોદીજી આવશે જ્ઞાનીબેન તો હતા પણ આજકાલ રેખાબેન અને રેખાબેન બહુ મોદીને હેલ્પ કરે છે અને રેખાબેને એ સારા છે અને મોદી આવશે જ અને ભાજપને હાલવું જોઈએ કેમ કે મોદીએ ઘણા એવા કામ કર્યા છે ઘરના ઘર આપ્યા છે જ્યાં પાણીની સુવિધા આપી છે પેન્સિલ આપે છે ગેસ લાઈન બધામાં સહાય કરે છે એટલે મોદીને જીતાવવું પડે ને મોદીને જ આપવું પડે બધા એમ કે છે કે મોદી જીતશે ચૂંટણી પતી ગઈ આ વખતે બનાસકાંઠામાં કોંગ્રેસના કેન્ડિડેટ ગેનીબેન ઠાકોર અવશ્ય આવે છે પહેલો પ્રથમ કારણ તો એ છે કે છેલ્લા દસ વર્ષથી જે એમએલએ છે એમની કામગીરી બોલે છે અને બીજા નંબરમાં મોંઘવારી બેકારી અને ગરીબોના પ્રશ્ન માટે ગમે તે તાલુકાનો બનાસકાંઠા જિલ્લાનો વ્યક્તિ ગેનીબેન જોડે અભાસણા ગયો હોય કે કોતરવાડા ગયો હોય કે બાબર ગયો હોય ગેનીબેન કોઈ દિવસ પરવા કર્યા વગર કોઈ પણ કાર્ય માટે તત્પર રહ્યા છે તે બદલ એવું લાગે છે કે ગેનીમેન સો ટકા આવશે ઘણીક મુદ્દા એવા પણ છે કે પુરુષોત્તમજી રૂપાલાજીએ જે છત્રીઓના બારામાં જે ઉચ્ચારણ કર્યો છે શબ્દોનો તે શબ્દોનો ઉચ્ચારણના પણ પ્રત્યાઘાત પડશે કારણ કે છત્રીઓના બારામાં આવું એમને ન ભૂલવું જોઈએ તે એક હિન્દુ ધર્મના હિત ખાતર કારણ કે છત્રીઓ એક હિન્દુ ધર્મની ધરોહર છે અને છત્રીઓના છત્રછાયામાં તો આપણું ભારત ચાલ્યું છે રેખાબેન એનો કોમ બોલે છે બનાસકાંઠામાં એનો કોમ બોલે છે નવા ભલે આવે પણ એ પહેલાં એમના બાપા હતા એ કોમ કરતા હતા એ ભાજપનો ભાજપ ગેનીબેનનો કોમ બરાબર નથી આ વખતે એવું કોંગ્રેસને ભાજપ બંને પ્યુટી પીટી લાગે છે કારણ તો આજકાલ મને એવું લાગે છે કે ગેનીબેન થોડું વધારે દેખાય છે કે એ શરદ વિસ્તાર જેવું કે વાવ વાવ થરાદ બાબર એ પછી એ લાખણી એ બાજુ ગેની બેનનું મને વધારે લાગે છે હા બધા સારું લાગ્યું ત્યાં હા પ્રિયંકાબેન ત્યાં અહીંયા ત્યાં એનો એનો પ્રભાવ મને વધારે લાગે એવું લાગ્યું